નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2. આ ભાગ 2ની અંદર પાઠ 3, પાઠનું નામ છે નંદુ સાથે એક દિવસ. તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી છે. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1-12 અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથીના વિડીયો જોવા માટે આના આ ઓપ્શન પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો. ખૂબ જ સારી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી, તદ્દન ફ્રી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ 2, તેમાંનો પાઠ 3 પર્યાવરણમાં નંદુ સાથે એક દિવસ, તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ. સૌ પ્રથમ છે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી શકાય તે પ્રાણીના નામ લખવાના છે. એટલે કે કયા પ્રાણી પર બેસી અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ એને સવારી કહેવાય. તો તેમાં હાથી, ઊંટ, ઘોડો અને ગધેડાનો સમાવેશ થાય છે. એટલે ગધેડા ઉપર બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવા માટે ઘોડો છે, તો ઘોડા ગાડી છે, ઊંટ ગાડી છે, હાથી ઉપર બેસીને પણ લોકો જતા હોય છે. બીજો પ્રશ્ન છે, તમે કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી છે તે પ્રાણીના નામ લખો. તમે જે પ્રાણી પર સવારી કરી હોય, જો ભેંસ ઉપર બેઠા હોય તો ભેંસ ઉપર લખવાનું, ગાય ઉપર બેઠા હોય તો ગાય ઉપર લખવાનું, ટૂંકમાં સવારી કરેલી હોવી જોઈએ, નાના છોકરા હોય તો બેસે. તો હાથી, ઊંટ, ઘોડો, બળદ, ભેંસ વગેરે. ત્રીજો પ્રશ્ન, જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓ, જે પ્રાણીઓની અંદર અગાઉ પણ પાઠની અંદર આવી ગયું છે, પ્રાણીઓ એટલે અહીં પશુ, પંખી અને જીવજંતુ સમજવાના છે. તો આ નામની યાદી બનાવવાની છે. તો તેમાં ટોળામાં અથવા જૂથમાં રહેતા હોય, એટલે કે બે કરતાં વધારે હોય તે, તો વાંદરો છે તે પણ ટોળામાં રહે, રીંછ, માછલી, સમડી, હરણ, કીડી, તીડ અને ગાય. ચોથો પ્રશ્ન છે, કયા કયા પ્રાણીઓને પાળી શકાય છે, એટલે કે આપણે ઘરે રાખી શકીએ અને પાળી શકીએ એમ કહીએ. તો તેની અંદર ગાય, કૂતરો, સસલું, બળદ, ભેંસ, બિલાડી, ઘોડો અને બકરીનો સમાવેશ થાય છે. આગળ જોઈએ પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડવાના છે. પ્રાણીઓના નામની સાથે તેના રહેઠાણની જોડી બનાવવાની છે. તો અહીંયા પ્રાણીના નામ આપેલા છે અને તેની સામે તેનું રહેઠાણ આપેલું છે, પરંતુ અહીં જે રહેઠાણ આપેલું છે તે પ્રાણીઓના રહેઠાણથી અલગ આપેલું છે. જોઈએ આપણે, ધારો કે અહીંયા કીડી છે, તો કીડી ક્યાં રહે? દરમાં. તો આ દર છે અહીંયા લખવાનું છે. હાથી છે તો ક્યાં રહે? જંગલમાં. તો આ રીતે જંગલ લખેલું જ આપેલું હશે. ઘોડો છે તો તે તબેલામાં રહે છે, તો અહીંયા તબેલો લખવાનો છે. તે જ રીતે બતક, પાણી, મધમાખી મધપુણામાં, ચકલી માળામાં, વાઘ બોડમાં, સાપ રાફડામાં, માણસ ઘરમાં, બકરી વાડામાં. પ્રશ્ન 3, કલ્પના કરો કે પ્રાણીને વાચા મળે છે, વાચા એટલે બોલી શકે છે એમ, વાચા મળી એમ બોલી શકે છે. તો તમારી આગળ પોતાની તકલીફો કહે છે, એટલે કે એને જે તકલીફ હોય એ તમારી આગળ રજૂ કરે. જો માની લઈએ આપણે કે એને બોલતા આવડે છે તો તે આપણને તકલીફ જણાવશે, તો તે તકલીફો એની ભાષામાં લખો. કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈને લખો, જેમ કે હું એક બળદ છું, આ રીતે તમારે બનાવવાનું છે. તો અહીંયા આપણે ગધેડા વિશે લખીએ, તો હું એક ગધેડું છું, લોકો મને ખૂબ હેરાન કરે છે, એવું ગધેડો બોલે છે. મારા ઉપર ઘણું બધું વજન મૂકે છે, જેથી મને ચાલવામાં ઘણી બધી તકલીફ થાય છે, મુશ્કેલી પડે છે. લોકો મને પૂરતું ખાવાનું પણ આપતા નથી, એની સામે બહુ બધી મહેનત કરાવે છે. મારે ઉકરડા ફંફોડવા પડે છે, આમ મને ઘણી બધી તકલીફો પડે છે. જો પ્રાણીઓ બોલતા હોય તો આવી આપણને રજૂઆત કરે. આપણે કેમ રજૂઆત કરીએ, મમ્મી આ મને આવું કરે છે, મમ્મી મને આ ચોકલેટ નહીં આપતો, ભાઈ બે મને ચોકલેટ લાવ, એક ચોકલેટ નહીં આપતો. આપણે બોલીએ છીએ, તકલીફો આપણે વાલીને મમ્મી પપ્પાને કહીએ છીએ,
તે રીતે આ પ્રાણીઓ પણ આપણને કહી શકે જો તે બોલતા હોય તો. પ્રશ્ન ચાર, કોને શું કહેવાય જણાવો. તો અહીંયા કુટુંબની વિગત આપેલી છે, તેની સાથેનો સંબંધ અહીંયા લખેલો છે, તે તમારે શોધવાનો છે. પપ્પાના ભાઈ, તો તમારા પપ્પા હોય એના ભાઈને શું કહીએ આપણે, કાકા. તો અહીંયાથી શોધીને આ રીતે લખવાનું છે. બહેન, મમ્મીની બહેન એટલે કે મમ્મી છે એમની બહેન હોય તમે એને શું કહો છો, માસી. મમ્મીની મમ્મી તો નાની. પપ્પાના પપ્પા તો દાદા. મમ્મીના ભાઈ તો મામા. અને પપ્પાની બહેન તો ફોઈ. આ રીતે તમારે આ બાજુમાંથી શોધી અને બંધ બેસતો જવાબ અહીંયા ખાલી જગ્યામાં લખવાનો હતો. પ્રશ્ન પાંચ, અન્ય શબ્દોથી જુદા પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે. તો અહીંયા કાચબો છે, અહીંયા બતક છે, મગર છે અને માછલી છે. તો કાચબો, બતક, મગર અને માછલી આ બધા પાણીમાં રહે તો અલગ શું પડે છે, હરણ. તો તેના ઉપર ગોળ કરવાનું છે. બીજાની અંદર આપણે જોઈએ તો સિંહ, રીંચ, શિયાળ અને વાઘ જે જંગલમાં રહે છે એટલે કે જંગલી પ્રાણીઓ છે, જ્યારે બળદ છે પાલતુ પ્રાણી છે. તો બળદ. ત્રીજું છે તેમાં ચકલી, કાબર, કબૂતર અને મોર પક્ષીઓ છે, જ્યારે ગેંડો છે પ્રાણી છે. ચોથું છે ગાય, ભેંસ, બકરી, બળદ જે એની અંદર ઊંટડી છે તે અલગ પડે છે. તો તમારે અહીં તે લખવાનું છે. પાંચમું છે ગરોળી, કીડી, કરોળીઓ અને વંદો, તેમાં વરુ છે તે અલગ પડે છે. તે તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન છ, નીચેના પ્રશ્નના જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, જૂથમાં કે સમૂહમાં રહેવાથી કયા કયા ફાયદા થાય જણાવો. જૂથમાં એટલે કે બે કરતાં વધારે વ્યક્તિ ભેગા રહે અથવા સમૂહમાં રહે તો શું ફાયદા થાય. તો જૂથમાં કે સમૂહમાં રહેવાથી રક્ષણ મળે છે. કોઈ પણ વસ્તુ આવ્યું હોય કે કોઈ તકલીફ આવી હોય તો બધા ભેગા થઈને લડી શકે. તાકાત વધે એટલે કોઈ સામે આવવાનું જ નથી આપણી જોડે. સમૂહ હોય તો સાથે મળીને રહેવાથી બધું મજા કરી શકાય, વધુ મજા કરી શકાય અને એકબીજાની મદદ કરી શકાય. હંમેશા સાથે રહેવું જોઈએ. પ્રશ્ન બે, એકલા રહેવાથી શું તકલીફો થાય. તો કોઈની મદદ લઈ શકતા નથી, સમસ્યાનો ઉકેલ ઝડપથી ન મળે, જીવન એકલવાયુ બની જાય, વિચારો સીમિત બની જાય. ત્રીજો પ્રશ્ન, તમારી આસપાસ કીડીઓના દર શોધી કાઢો. કીડીઓ દર મારે તો એ કીડીઓના દર તમારે શોધવાના છે. તેનું અવલોકન કરો. તેઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે લખો. તો પોતાના દરમાંથી નીકળી ખોરાક શોધે છે, એક પાછળ એક કીડીઓની હાર થાય છે, ખોરાક શોધી પોતાના દરમાં પાછી ફરે છે, રસ્તો ભૂલી જાય તો બીજી કીડીની ગંધથી રસ્તો શોધી લે છે. ઘણીવાર આપણે કીડીઓ જોયું હોય તો અમુક કીડીઓ આમ જતી હોય અને બીજી કીડીઓ છે એ આ રીતે આમ સામી આવતી હોય તો શું કરશે, આ કીડી એની સામે મોઢા સામું જોશે અથવા ગંધ પાળખશે અને પછી તે આ રીતે આગળ વધશે. એવી રીતના કીડીઓ છે સામસામે અથડાઈ અથડાઈને ચાલે છે એટલે એને રસ્તો મળી જાય. પ્રશ્ન સાત, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસની અંદર બે આપેલા છે, એમાંથી એક સાચું છે જે તમારે લખવાનું છે. તો ઘોડાના પગે ડાબલા હોય છે. ખાલી જગ્યા જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી છે તો તેમાં જીરાફ આવશે. અને ડોક બહુ બધી લાંબી હોય ને સૌથી ઊંચું પ્રાણી છે. હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે. ચોથું, સૌથી મોટા કાન હાથીને હોય છે અને બળદનો ઉપયોગ ખેતી માટે થાય છે. તો આ રીતે આપણે સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને અન્ય વિષયના પ્લેલિસ્ટની લિંક આપેલી છે. તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો. આ ગ્રુપની અંદર અવારનવાર દરેક નવા વિડીયોની લિંક ગ્રુપમાં મૂકવામાં આવે છે, જેથી તમે સરળતાથી તે વિડીયો અથવા સોલ્યુશન મેળવી શકો. આ ઉપરાંત એપ્લિકેશનની અંદર તમામ અમારી ચેનલના બધા જ વિડીયો એપ્લિકેશનમાં PDF સ્વરૂપે અને વિડીયો સ્વરૂપે મૂકી દેવામાં આવેલા છે. વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એકવાર જરૂર ઇન્સ્ટોલ કરજો. ફરી મળીશું આગળના પાઠમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.